गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 10 विषय गणित मां प्रेक्टिस बुक ना एक्जाम्पल जोई रह्या छे। मित्रों, आजे आपणे स्वाध्याय 13.1 पृष्ठफळ अने घनफळ नो लास्ट एक्जाम्पल जोईशुं। आ पहेला आपणे कुल 16 एक्जाम्पल प्रेक्टिस बुक ना आ स्वाध्याय ना जोई चुक्या छीए। 17मा नंबर ना एक्जाम्पल नी अंदर 15 सेमी त्रिज्या 20 सेमी ऊंचाई वाला शंकु, એટલે કે એક શંકુ આપેલો છે, એના પાયો અર્ધગોલક આકારનો છે। આ પદાર્થની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો અને પાઈ બરાબર 3.14 દેવાના છે। તો મિત્રો જુઓ, અહીંયા આકૃતિમાં એમ કીધું છે કે આપણે આ રીતે શંકુ લઈએ, આ શંકુની ઊંચાઈ અને નીચેનો ભાગ કેવો છે તો એ આપણો અર્ધગોલક આ રીતે આપેલો છે। આ રીતે અર્ધગોલક, આ એની વક્ર સપાટી કહેવાય અર્ધગોલકની। હવે જુઓ અહીંયા મિત્રો, આપણી પાસે આ શંકુની ઊંચાઈ, આ અર્ધગોલકની ઊંચાઈ કહેવાય। હવે 15 સેમી ત્રિજ્યા, એટલે ત્રિજ્યા આપણને કેટલી કીધી છે? 15 સેમી। હવે આ જે ત્રિજ્યા છે એ જ અર્ધગોલકની ઊંચાઈ કહેવાય। પછી 20 સેમી ઊંચાઈ વાળો, એટલે અહીંયા ઊંચાઈ h બરાબર પણ કેટલી કીધી છે? શંકુની 20। બીજું કંઈ આપ્યું નથી, પણ l ત્રાસી ઊંચાઈ આપણે શોધવાની છે। તો હવે આપણે મિત્રો શું કરીએ, તો જે વસ્તુ આપણને આપેલી છે એ પહેલા લખી કાઢીએ। તો જુઓ, આપણને ત્રિજ્યા r બરાબર 15 સેમી આપ્યા છે, બરોબર। પછી શંકુની ઊંચાઈ બરાબર h બરાબર 20 સેમી આપણને આપ્યા છે, પણ આપણી પાસે શંકુની ત્રાસી ઊંચાઈ નથી, એટલે પહેલા એ શોધવું પડશે, કારણ કે આપણે ત્રાસી ઊંચાઈની જરૂર સૂત્રમાં પડવાની છે। તો સૂત્ર લખીએ, એલ બરાબર વર્ગમૂળમાં એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર, માટે એલ બરાબર વર્ગમૂળમાં એચ, હવે જો અહીંયા એચ બરાબર કેટલા છે? 20 નો વર્ગ, અને ત્રિજ્યા આપણી 15, તો 15 નો વર્ગ થાય, માટે એલ બરાબર વર્ગમૂળમાં 20 નો વર્ગ 400, 20 ગુણ્યા 20 કરીએ તો 400 થાય, અને 15 ગુણ્યા 15 એટલે 225। હવે જુઓ, એલ બરાબર વર્ગમૂળમાં આ બેનો સરવાળો કરો તો કેટલા આવે? 625, માટે એલ બરાબર 625 નું વર્ગમૂળ કાઢો તો કેટલા આવે? 25 સેમી આવે। તો ત્રાસી ઊંચાઈ આપણને મળી ગઈ, કેટલી મળી મિત્રો? 25 સેમી મળી। હવે શું કહે છે? પદાર્થની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો। સોરી, તો અહીંયા આપણે લખીએ, પદાર્થની કુલ સપાટી નું ક્ષેત્રફળ બરાબર, ચલો હવે મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું, ઉપર શંકુ અને નીચે અર્ધગોલક આપેલા છે। તો હવે આપણે શું કરીએ, તો પહેલું તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, સપાટીનું ક્ષેત્રફળ વત્તા નીચે આપણને શું આપેલો છે? અર્ધગોલક। તો અહીંયા આપણે લખીએ, અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરોબર। હવે આની અંદર આપણે કિંમતો મૂકી દઈએ, સૂત્ર લખીએ પહેલા, શંકુની વક્ર સપાટી એટલે શું થાય? પાઈ આર એલ, અને અર્ધગોલક એટલે 2πr² થાય। હવે આ બેમાંથી સામાન્ય કાઢો તો કેટલા સામાન્ય નીકળશે મિત્રો? પાઈ આર સામાન્ય નીકળે, તો કૌંસમાં કેટલા બાકી રહે? એલ પ્લસ 2r બાકી રહે। હવે એમાં કિંમત મૂકો, પણ
रकम नी अंदर जोवानु पाई बराबर 3.14 छे એટલે 314 છેદમાં 100 ગુણ્યા r r ત્રિજ્યા તમારી 15 છેદમાં 1 ગુણ્યા કૌંસમાં l l બરાબર 25 અને વત્તા કૌંસમાં 2 ગુણ્યા ત્રિજ્યા 15 ચાલો તો બરાબર શું થાય 314 છેદમાં 100 ગુણ્યા 15 છેદમાં 1 ગુણ્યા હવે ધ્યાન રાખજો બરોબર મિત્રો તો કૌંસની અંદર આ 25 વત્તા 15 દુ કેટલા થાય 30 બરાબર 314 ગુણ્યા 15 છેદમાં 100 ગુણ્યા આ બે નો સરવાળો કરો તો કેટલા આવશે 55 અને છેદમાં 1 હવે આપણે એક કામ કરીએ ઉપરના જેટલા પદો છે એનો ગુણાકાર કરી નાખીએ તો જુઓ 314 ગુણ્યા 15 કરીએ પહેલા 0 4 1 3 5 4 20 નું 0 5 1 5 ને 2 7 5 3 15 0 7 ને 4 11 5 ને 2 7 3 ને 1 4 હવે આ જે આવ્યા બરાબર કેટલા આવ્યા આ બે નો ગુણાકાર 4710 અને છેદમાં 100 અને ગુણ્યા 55 છેદમાં 1 તો 4710 આવે તો જો આ મિંડે મિંડે તો ઉડી ગયા તો હવે કેટલા વધ્યા 471 અને ગુણ્યા 55 તો 0 5 5 7 35 નો 5 ડો વધી પડી 3 5 4 20 નો 3 23 હવે 5 1 આ 5 5 3 2 થાય તો 5 5 ને 5 10 5 ને 3 8 ને 1 9 3 ના 2 5 અને 2 ના 2 તો કેટલા આવ્યા મિત્રો 25905 આવ્યા તો બરાબર અહીંયા ગુણાકાર આપણો આવ્યો 25905 અને છેદમાં જુઓ 10 આવ્યા તો 2 અહીંયા 1 મિંડુ છે એટલે એક રકમ પછી પોઈન્ટ આપો તો 2590 અને પોઈન્ટ 5 આ આવ્યા હવે ક્ષેત્રફળ છે એટલે એકમ આપણો અહીંયા જુઓ બધું સેમીમાં આપેલું છે એટલે અહીંયા એકમ કયો લખીશું સેમી સ્ક્વેર ક્લિયર તો આ રીતે પદાર્થની કુલ સપાટીનું ક્ષેત્રફળ મળ્યું 2590.5 તો આ રીતે મિત્રો આપણો સ્વાધ્યાય 13.1 સંપૂર્ણપણે પૂરું થાય છે નેક્સ્ટ વિડિયોમાં આપણે સ્વાધ્યાય 13.2 સાથે ફરી મળીએ છીએ ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ